તારીખ 3 એપ્રિલ 2020 ના રોજ સુરતમાં કોરોના વાયરસ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ અહેવાલ આપ્યો હતો. હું બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર સુરત, 3 એપ્રિલ સાંજે 6:15 વાગે. આજ સુધી કુલ 164 વ્યક્તિઓ સસ્પેક્ટેડ છે. 150 વ્યક્તિઓ આમાં આ પૈકી નેગેટિવ છે, 10 પોઝિટિવ છે અને 4ના રિપોર્ટ પેન્ડિંગ છે. આજે હોમ ક્વોરન્ટાઇનના ભંગ કરતા લિંબાયત ઝોનમાં 1 વ્યક્તિ સામે FIR કરવામાં આવ્યું છે. કુલ આજ સુધી 11 વ્યક્તિઓ સામે FIR કરવામાં આવ્યું છે. 23 લોકો છેલ્લા 3 દિવસનું હેલ્થ રિપોર્ટિંગ ના કરવાના કારણે COVID-19 ટ્રાકર ના અનુસંધાને 5,000 રૂપિયાનું દંડ બધાને નોટિસ આપવામાં આવ્યું છે. રિજનલ પાસપોર્ટ ઓફિસમાંથી જે વિગત આપણને મળ્યું છે એ પૈકી કુલ 130 લોકોનું વિગત 22 માર્ચ પછી ટ્રાવેલિંગનું આપણને જે મળ્યું છે એ તમામ લોકોને સેલ્ફ ડિક્લેરેશન કરવા માટે હોમ ક્વોરન્ટાઇન અને COVID-19 ટ્રાકર ડાઉનલોડ અચૂક કરવા માટે સૂચના આપવામાં આવ્યું છે. ડોર ટુ ડોર સર્વેલન્સનું કામગીરીમાં આજ દિન સુધી કુલ 7,454 ARIના કેસ નોંધાયા છે. એ તમામ ARIના કેસીસ ઉપરથી ખૂબ ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરી એના સાથે કોઈપણ રીતે આપણા કોવિડના જે અત્યારે પોઝિટિવ કેસ છે અને અન્ય તમામ ડેટા છે એ તમામ ડેટા મળીને એનું એનાલિસિસ કરવામાં આવશે. આજરોજ કુલ શહેરમાં 2,553 સ્થળોમાં ડિસઇન્ફેક્શનનું કામગીરી કરવામાં આવી. આજ સુધી કુલ 19,480 સ્થળોમાં ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યું છે, જે પૈકી શાકભાજી માર્કેટ, APMC, અર્બન હેલ્થ સેન્ટર્સ અને અન્ય જગ્યાઓ જ્યાં ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર્સ ચાલુ છે અને વાહનો મશીનરીઓ જે કામગીરી ઉપર રોકાયેલા છે અને કુલ 1,100 કિલોમીટર નો રસ્તાઓના પણ સમાવેશ થાય છે. નાગરિકો તરફથી આપણને ખૂબ સારી રીતે સાથ સહકાર આ COVID-19 અંગે ખૂબ સારી રીતે મળી રહ્યા છે અને એ પૈકી કુલ આજરોજ અત્યાર સુધી 1,36,414 કિલોગ્રામ ખાદ્ય સામગ્રી આપણને મળ્યા છે. રેન બસેરા રિલીફ કેન્દ્રોમાં 1,47,693 લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એના ઉપરાંત સ્લમ વિસ્તાર લોકો અને ઔદ્યોગિક વિસ્તારના લોકો એ તમામ મળીને લગભગ 3.5 લાખથી વધારે ફૂડ પેકેટ અને ફૂડ ભોજનની વ્યવસ્થા લોકોને કરવામાં આવ્યું છે. સ્પીમેર હોસ્પિટલ ખાતે મલ્ટીલેવલ પાર્કિંગમાં, ખાસ કરીને આ વિષય બહુ ઇમ્પોર્ટન્ટ છે કે મલ્ટીલેવલ પાર્કિંગમાં આપણે એક મોટું આઇસોલેશન વાર્ડ 548 બેડના બનાવવાના આયોજન કર્યું છે અને એમાં ખૂબ ઝડપી કામગીરી ચાલી રહ્યું છે. એના અંગે 115 જેટલા વાર્ડ બોય, 50 જેટલા આયા અને 500 જેટલા નર્સિંગ સ્ટાફનું તાત્કાલિક ધોરણે નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યું છે. આવતીકાલથી અર્ણમ બ્રહ્મમ યોજના કલેક્ટરશ્રી અને રાજ્ય સરકારશ્રીના મારફત આ યોજના હેઠળ જે અત્યંત ગરીબ હોય, જેના પાસે રાશન કાર્ડ ના હોય એવા લોકોને, નિરાધાર ઘરવિહોણા એવા લોકોને આ અર્ણમ બ્રહ્મમ યોજના અંતર્ગત રાશનનું વિતરણ કરવામાં આવનાર છે. એ જે જરૂરિયાતમંદો લોકો છે આ યોજનાનો લાભ લે. જે આપણા જેટલા પણ CHC, મેટર્નિટી સેન્ટર્સ, પીમેર અને CHCમાં આપણે ખાસ કરીને 10 રૂપિયાનું એક રજિસ્ટ્રેશન ફીસ લેતા હતા, એ અત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એને સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવ્યું છે. એના ઉપરાંત જે અત્યાર સુધી જે વેરા ભરવા માટે એપ્રિલ મહિનામાં 10% ડિસ્કાઉન્ટ લોકોને મળતું હતું અને મે મહિનામાં 7% ડિસ્કાઉન્ટ મળતું હતું, COVID-19 અંગે એના બાબતમાં પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે એપ્રિલ અને મે મહિના બંને મહિનામાં 10% રિબેટનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે SMC વેબસાઇટમાં ડેશબોર્ડ એક નવા COVID-19નું શરૂ કરવામાં આવેલ છે. એ ડેશબોર્ડમાં તમામ લોકોના કેટલા કેસીસ પોઝિટિવ આવ્યા છે, કેટલા કેસીસ નેગેટિવ આવ્યા છે અને કેટલા કેસીસમાં ડેથ થયું છે, આ તમામ બાબતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કોઈ પણ વ્યક્તિને અગર અપડેટેડ ઇન્ફોર્મેશન જોઈએ તો
એસએમસી વેબસાઇટ ઉપર ડેશબોર્ડ ઉપલબ્ધ છે. આ તમામ બાબતો બધા લોકોના માટે કરવામાં આવ્યું છે. એસએમસી વેબસાઇટ ઉપર ખાસ કરીને એક જે મેપિંગ અત્યારે પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવશે, જે મેપિંગ ઉપર ખરેખર કયા વિસ્તારમાં પોઝિટિવ લોકો આવ્યા છે અને એમાં ક્લસ્ટરિંગ થાય છે કે કેમ એ પબ્લિકના લોકો પણ જોઈ શકશે, એ પ્રકારે પણ ટૂંક સમયમાં વ્યવસ્થા કરવામાં આવનાર છે. થેન્ક યુ મિત્રો.